નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંજય પીપાવતના જય શ્રી કૃષ્ણ. અગાઉ આપણે ગરીબીના નિર્દેશકોની ચર્ચા કરતા હતા, જ્યાં કુલ 11 નિર્દેશકો હતા, જેમાંથી પ્રથમ 9 નિર્દેશકોની આપણે વાત કરી હતી. આપ સૌને એમ થતું હશે કે સાહેબ આ પ્રશ્ન બહુ લાંબો છે, પણ બોર્ડની પરીક્ષા એટલો જ અગત્યનો છે જેટલો લાંબો છે. આમ ગરીબીના નિર્દેશક તરીકે પહેલું માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચની ચર્ચા કરી, કુપોષણના પ્રમાણની અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુદર, તબીબી સગવડો, પીવાનું પાણી, શૌચાલયની સુવિધા, રહેઠાણ, વીજળીની વપરાશ અને શિક્ષણ સુધીની આપણે વાત કરી. અને હવે એની અંદર આવે છે 10મો મુદ્દો, આવક અને સંપત્તિની અસમાન વહેંચણ. સમાન નહીં, કેવી અસમાન? ભારત દેશની અંદર આવક અને સંપત્તિની અસમાન વહેંચણી થઈ, જેમાં 1991ના આર્થિક સુધારા બાદના સમયમાં ભારતમાં ઊંચા દરે આર્થિક વૃદ્ધિ અને માથાદીઠ આવકમાં ઝડપથી વધારો થયો હોવા છતાં આવકની અસમાન વહેંચણીના કારણે ગરીબાઈમાં મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાવવો જોઈએ એ નોંધાણો નથી. આમ આવકની અસમાનતા વધવા સાથે એક તરફ ઉચ્ચ જીવન ધોરણ જીવતા, ઉચ્ચ સગવડો ભોગવતા ધનિક વર્ગ છે, તો બીજી બાજુ ઓછી આવક ધરાવતા, મકાન વિહોણા તેમજ ગંદા વસવાટોમાં વસવાટ કરતા, ખોરાક, શિક્ષણ અને સ્વાસ્થ્યની પાયાની જરૂરિયાતો જે વંચિત હોય, જેને પ્રાપ્ત ન થતી હોય એવી સગવડો હોય તેની, એવા ગરીબ વર્ગ જોવા મળે છે. તો નીચેના કોષ્ટકમાં યુએસએ, યુકે અને ભારતના ટોચના 1% વસ્તી પાસે રહેલ વાસ્તવિક આવકનો હિસ્સો દર્શાવેલો છે. વિદ્યાર્થી મિત્રો, યુએસ એટલે અમેરિકા, યુનાઇટેડ કિંગડમ જેને આપણે બ્રિટન કહીએ છીએ, અને બીજી બાજુ ભારત, આ 3 દેશની આંકડાકીય માહિતી એ નીચે આપેલી છે, જેમાં ટોચની 1% વ્યક્તિ જે ધનિક વ્યક્તિ છે, 100% વસ્તીમાંથી એમાંની ટોચની 1% વસ્તીની અહીંયા રાષ્ટ્રીય આવકમાં હિસ્સો દર્શાવેલો છે. આખા દેશની અંદર કુલ જે કઈ આવક છે એમાં ટોચની 1% વસ્તી પાસે 1998માં અને 2012માં જે આંકડાકીય માહિતી આપી છે એ નીચે પ્રમાણે છે. યુએસ એટલે અમેરિકાની જો વાત કરવામાં આવે તો ટોચના ધનિક જે 1% વસ્તી છે એમની પાસે કુલ આખા દેશની જે રાષ્ટ્રીય આવક છે અને 15.2% હિસ્સો હતો, જે આજે વધીને 2012માં કેટલો જોવા મળે છે, 18.9%. અમેરિકાની વાત હતી આ. હવે આવે છે યુકેની વાત. તો વર્ષ 1998માં ટોચની 1% વસ્તી પાસે 12.5% કુલ રાષ્ટ્રીય આવકનો હિસ્સો હતો. ટોચની 1% વસ્તી પાસે આખા દેશની કુલ આવકનો 12.5% રાષ્ટ્રીય આવકનો હિસ્સો હતો, જે હાલમાં વધીને 2012માં 12.7% જોવા મળે છે. પણ ભારતની જો વાત કરવામાં આવે તો કુલ ટોચની 1% વસ્તી પાસે દેશની કુલ રાષ્ટ્રીય આવકનો હિસ્સો 9%થી વધીને 2012માં 12.6% જોવા મળ્યો છે. બહુ મોટો ફેરફાર છે. તો આમાંની ઉપરથી સાબિત થાય છે કે અમેરિકા અને ભારતમાં અહીંયા 1998-2012ના ગાળામાં બહુ મોટો તફાવત જોવા મળે છે, જ્યારે યુકેની અંદર નજીવો તફાવત જોવા મળે છે. પણ ટોચની 1% વસ્તી પાસે આખા દેશની કુલ રાષ્ટ્રીય આવકનો હિસ્સો વધતો જાય છે. તો આની ઉપરથી ધનિક અને ગરીબ છે જે અવલંબન છે જોવા મળે છે કે ભારતમાં આર્થિક સુધારાઓમાંથી ઉદ્ભવેલા લાભો ગરીબોની સાપેક્ષમાં ધનિકો તરફી વધુ જોવા મળે છે. આમ આપણા દેશમાં ગરીબ અને ધનિક વચ્ચે જે અસમાનતા ગાળો જે જોવા મળે છે એ હાલમાં પ્રવર્તમાન ગરીબીનો નિર્દેશક બને છે. આ આવક અને સંપત્તિની અસમાન વહેંચણી પણ એક ગરીબીનો નિર્દેશક છે, જે ગરીબો વધુ ગરીબ બને છે. 11મું આપ્યું છે બેરોજગારીનો ઊંચો દર. પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છાશક્તિને લાયકાત ધરાવતા વ્યક્તિને કામ ન મળે તેને આપણે અર્થશાસ્ત્રની પરિભાષામાં બેરોજગાર કહીએ છીએ. પ્રવર્તમાન વેતન એટલે હાલમાં ચાલતા વેતનના દર. અને આમ છતાં કામ કરવાની ઈચ્છાશક્તિને લાયકાત ધરાવતો હોય વ્યક્તિ, કામની શોધમાં હોય અને છતાં જો વ્યક્તિને કામ ન મળે તેના પર
અહીંયા બેરોજગાર કે બેકાર તરીકે ઓળખીએ છીએ. ભારતમાં આયોજનની શરૂઆતમાં નીચા આર્થિક વિકાસના કારણે બીજી બાજુ 1991 પછી રોજગાર વિહોણી વૃદ્ધિના કારણે જેટલા લોકોને રોજગારી મળી છે એટલા લોકોને રોજગારી મળી નથી. આમ રોજગારી સર્જનનો દર વધતા શ્રમના પુરવઠાના સંદર્ભમાં ઘણો નીચો રહ્યો હોવાથી બેરોજગારીનો દર ઊંચો રહ્યો છે. દર વર્ષે જેટલી વસ્તી વધે એટલો અહીંયા રોજગારીનો દર વધતો હોવો જોઈએ. આમ રોજગારીનો દર વધતી વસ્તીના કારણે અહીંયા ઓછો વધતો હોય તો અર્થતંત્રમાં બેરોજગારીનો દર કેવો જોવા મળશે? ઊંચો. તો આમ બેરોજગારીની સ્થિતિમાં વ્યક્તિ આવકના અભાવે પોતાની અને પોતાના કુટુંબની જરૂરિયાત પણ સંતોષી શકતો નથી. એક બાજુ બેરોજગારીની સ્થિતિ હોય, લોકો પાસે પૂરતા નાણાં ન હોય, આવક પ્રાપ્ત ન કરી શકતો હોય અને આવક ન મળશે એટલે પોતાની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ કે સેવા પ્રાપ્ત કરી શકતો નથી અને પરિણામે ગરીબીનું પ્રમાણ ઊંચે જતું જોવા મળે છે. તો ભારતમાં વર્ષ 2011ની જો વાત કરવામાં આવે તો 2011 સુધીમાં જે બેરોજગારીનો દર છે 9% આસપાસ હતો. ઓલ ઓવર આખા દેશની અંદર 2011માં બેરોજગારીનો દર 9% આસપાસ હતો, જે 2013-14માં શ્રમ બ્યુરોના બેરોજગારીની મોજણી એટલે તપાસ મોજણી મુજબ 15 વર્ષથી મોટી ઉંમરના લોકોમાં બેરોજગારીનો જે દર છે એ એવરેજ 4.9% જેટલો સરેરાશ જોવા મળ્યો. વિદ્યાર્થી મિત્રો, 2013-14માં 15 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓનો અભ્યાસ કરવામાં આવ્યો જેમાં બેરોજગારીનો દર 4.9% હતો, જેમાં ગ્રામીણ ક્ષેત્રમાં 4.7% અને શહેરી ક્ષેત્રમાં 5.5% જેટલો બેરોજગારીનો દર જોવા મળ્યો હતો. તો આમ દેશની અંદર બેરોજગારીનો દર જો વધતો રહેતો હોય તો એટલે એમ છે એમ કંઈક લોકોને આવક કે નાણાં પ્રાપ્ત થતા નથી એટલે વ્યક્તિ અહીંયા પોતાની જરૂરિયાત ન સંતોષી શકે તો એને આપણે ગરીબીના નિર્દેશક તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગરીબીના કુલ 11 નિર્દેશકો પૂર્ણ થાય છે. 5 માર્ક્સના સવાલમાં તમને સૂચના આપવામાં આવી છે કે ગરીબીના નિર્દેશકો જણાવી કોઈ પણ 5 નિર્દેશકો તેમાંથી વિગતે સમજાવો. ત્યારે 5 માર્ક્સનો ખાસ અગત્યનો સવાલ આ ચેપ્ટરમાંથી દર વર્ષે પૂછાય છે, જેની નોંધ કરવી, લખીને તૈયાર કરો, જેમાંની કોઈ પણ આંકડાકીય માહિતી પરીક્ષામાં 1 માર્ક્સની અંદર પૂછે છે, જેની પણ નોંધ રાખવી. અસ્તુ.